ભાભીને ઠપકો આપવા નણંદ શાકમાં વધુ મરચું મીઠું નાખી દેતી પછી સમજદાર વવે કર્યું એવું કામ કે ઉફ આ દાળ છે કે ફક્ત મીઠું છે મોહનભાઈ જુઓ આજે સુધા ભાભીએ ફરીથી જમવામાં વધુ મીઠું નાખી દીધું રાનીએ ફરિયાદી લહેકામાં પોતાના મોહનભાઈને કહ્યું ફેક્ટરીથી ઘરે જમવા માટે આવેલા મોહને જેવો પહેલો કોર્યો શાકનો ખાધો કે તે પણ ગુસ્સામાં બોલ્યો સુધા શું છે ધ્યાન ક્યાં રહે છે તારું શાકમાં આટલું બધું મીઠું ચોક્કસ તું મોબાઈલમાં રચી પચી રહેલી હોઈશ એટલા માટે લાગે છે કે ખાવામાં બે વાર મીઠું નાખી દીધું છે મોહનના મમ્મીએ પણ મોઢું મચકોડીને કહ્યું સુધા રસોડામાં રોટલી બનાવતી વખતે બધું સાંભળી રહી હતી અને તેને ખબર લાગ્યું કારણ કે તેના કારણે દરેકના ભોજનનો સ્વાદ બગડી ગયો પછી તેણીએ તરત જ ફ્રીજ ખોલીને દહીં કાઢીને ફટાફટ ડુંગળી ટામેટા કાપીને તેને વધકારીને લઈ આપી જે પનીર જેમ બનાવીને તૈયાર થઈ ગયું હતું અને અને બધાને તે બોલી આ ફરી દોડીને રસોડામાં જઈને રોટલી બનાવવા લાગી તેણીને બરાબર યાદ હતું કે તેણીએ શાકમાં બધા મસાલા અને મીઠું યોગ્ય માત્ર માં જ નાખ્યું હતું પછી આ અચાનક વધારે મીઠું પડી જવું પરંતુ આવું માત્ર આજે જ નહોતું થયું વચ્ચે વચ્ચે કેટલી વાર તેના દ્વાર બનાવેલ શ્વાકમાં ક્યારેક મીઠું ક્યારેક મરચું વધુ આવી જતું તો ક્યારેક પાણી ત્યારે તેને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા ઘરના બધા સભ્યોના ચહેરા યાદ આવી રહ્યા હતા બધાના ચહેરા કાં તો ઉતરેલા હતા અથવા નારાજ હતા પરંતુ માત્ર તેની નાની નણંદ રાની હસતી હતી આ બધા તોફાનોમાં એનો તો હાથ નથી ને પણ પુરાવા વગર તે કેવી રીતે મોહનને પોતાના સાસુ સસરાને કહી શકે અને કોઈ પણ ભાઈ કે માતા પિતા પોતાની બહેન કે દીકરીના તોફાનને કેવી રીતે સ્વીકારે સુધા વિચારવા લાગી કે શા માટે તેની નણન તેની સાથે આવું કરી રહી છે તેણે હંમેશા તેને પ્રેમ જ કર્યો છે એક નાની બહેન એક દીકરીની જેમ તો પછી ક્યાંક તેના લગ્ન ના થાય એ તો કારણ નથી ને તે ભણતી હતી ત્યારે તેણે એકવાર વાગ્યું હતું કે જ્યારે કોઈ નિરાશ થઈ જાય અને કોઈના પર પોતાનો ગુસ્સો ઉતારી શકે નહીં ત્યારે તે આવા તોફાન કરી અને બીજાને ઠપકો આપીને પોતાની જાતને સંતોષ અપાવે છે ક્યાંક રાની દીદી પર વારંવાર લગ્ન માટે રિજેક્ટ થવાથી હતાશ આવી રીતે મારા પર કાઢી રહ્યા હોય એકવાર એક બે વાર સુધા એ પ્રયત્ન પણ કર્યા રાની સાથે આમ તેમની વાતો કરીને પૂછવાનું પરંતુ રાનીએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી સુધા સમજી ગઈ હતી કે કોઈ પણ પોતાની ભૂલ ક્યારેય જાતે સ્વીકારતું નથી તો આ રાની કઈ રીતે માનશે છેવટે તેણે એક રસ્તો વિચાર્યો અને બપોરનું જમવાનું બનાવતી વખતે જાણી જોઈને એક ખૂણામાં મોબાઈલ ફોન મૂકીને તેનું વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું જેમાં તે રાજમાના શાકમાં કેટલું મીઠું મરચું અને મસાલા નાખી રહી છે તે રેકોર્ડ થઈ ગયું અને પછી શાક બનાવવાની ચૂપચાપ ઢાંકીને ધાબા પર કપડાં લેવા ચાલી ગઈ અને પ્લાન પ્રમાણે સાચે જ તેની નણંતિયા આવી અને આમ તેમ જોઈ તપાસીને ઝડપથી મુઠ્ઠો ભરીને મીઠું શાકમાં નાખીને તરત ત્યાંથી રફવું ચક્કર થઈ ગયું થોડીવાર પછી મોહન ફેક્ટરીમાંથી જમવા પાછો ઘરે આવ્યો ત્યારે સુધાએ બધાને બીજું શાક પીરસ્યું મોહને સુધાને કહ્યું આજે તો તે રાજમાને ભાત બનાવવાની તૈયારી કરી હતી તો પછી આ વટાણા બટેટાને રોટલી કેમ સુધાએ મોહનને કહ્યું હા એ રાજમામાં થોડા વધારે નહીં ચડ્યા આ વખતે દુકાનદારે સારી ક્વોલિટીના ના આપ્યા તેને જોઈને બતાવીશ તમે આજે વટાણા બટેટા ખાઈ લો આમ તો વાતો કરીને મોડું શા માટે કરો છો આજે રાની દીદીને તેમની ફ્રેન્ડ સાથે બહાર જવું છે કેમ કે બરાબર છે ને દીદી હા ભાભી કહીને રાનીએ પણ ચૂપચાપ ખાવાનું ખાઈ લીધું રાનીના ગયા પછી સુધાઈ મોહન અને પોતાના સાસુ સસરાને બધાને રૂમમાં બોલાવ્યા અને કહ્યું આ જુઓ તમને બધાને લાગી રહ્યું હતું કે હું ભૂલક થઈ ગઈ છું મોબાઈલ ફોનમાં લગા લાગેલી રહું છું એટલા માટે ક્યારેક મીઠું તો ક્યારેક મરચું અને ક્યારેક પાણી શાકમાં વધુ પડી જાય છે જુઓ હું તો બધું બરાબર નાખું છું જ્યારે બધાએ વિડિયો રેકોર્ડિંગ જોયું તો બધા દંગ રહી ગયા મોહને કહ્યું તારે આ બધું રાની સામે કહેવું જોઈતું હતું જેથી તેને બધાની સામે સુધાએ વાત કાપતા કહ્યું એ જતો હું નહોતી ઈચ્છતી જુઓ ભગવાનની દયાથી આજે નહીં તો કાલે રાની દીદીના લગ્ન થઈ જશે પરંતુ ત્યાં પણ તેમણે પોતાના સાસરિયામાં પોતાનું આવું તોફાન અને બીજાને નીચા દેખાડવાની આદત ચાલુ રાખી તો તેમનું ત્યાં બધાને સંભાળવું મુશ્કેલ થઈ જશે એવા પરિણામ એ આવશે કે તેમનો ઘર પરિવાર તૂટી જશે મેં મારી રીતે તેમને સમજવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે કબૂલ્યું નહીં અને પુરાવા વગર તમને કહે તો તમે પણ માનતા નહીં એટલે માટે મેં આ યોજના બનાવી અને મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કરીને પોતે ટેરેસ ઉપર ચાલી ગઈ પણ દીકરા તે આ વિડીયો રેકોર્ડિંગ અમને એકલામાં કેમ બતાવ્યું રાનીના સામે બતાવત તો સારું રહેત ને બા બાપુજી હું નથી ઈચ્છતી કે આપણા પરિવારમાં નફરત વધે આપણા બધામાં પ્રેમ વધે એટલે માટે તમે જ આ વિડીયો રાની દીદીને બતાવજો અને તેને સમજાવજો જ્યારે બાળકો અજાણતામાં ભૂલો કરે છે ત્યારે વડીલો યોગ્ય રીતે પોતાના અનુભવો દ્વારા સ્વાચવી લે છે આમ તો રાની દીદી મારી નણંદ છે તે મારી નાની બહેન મારી દીકરીની જેમ છે અને કોઈ પણ માં પોતાની દીકરીને નીચી નથી દેખાડતી પરંતુ તેને એ રીતે સમજાવે છે કે જેથી તેની જિંદગી ખુશીઓથી ભરેલી રહે બા બાપુજી તમે બધા તેમને પ્રેમથી સમજાવશો તો એ ઝડપથી અને સારી રીતે સમજી જશે મોહનના માતાપિતા આગળ વધીને સુધાને ભેટી પડ્યા અને કહ્યું દીકરા તારા જેવી સમજદાર વહુ ઈશ્વર દરેક કુટુંબ પરિવારને આપે જે પોતાના પરિવારને કેવી રીતે સાચવવો તે જાણે છે જે ઘર તોડવામાં નહીં પણ ઘર જોડવામાં રાત દિવસ લાગેલી રહે એમ કહીને બંનેએ સુધાના માથા ઉપર સ્નેહભર્યા હાથ મૂક્યા તો બીજી તરફ મોહન અને સુધા બંને ભીની આંખો સાફ કરતા મલકાઈ રહ્યા હતા જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર કહેજો થેન્ક યુ